स्टूडेंट, आज हम लेसन स्टैंडर्ड 6 लेसन नंबर 1 नावड़ी चाली देखेंगे। ठीक है, उसके पहले एक बात खास आपको बता दूं कि आप टेक्स्ट बुक लेने जाते हो तो आपके फर्स्ट पेज पे स्टैंडर्ड 4 गुजराती और उसका फर्स्ट लेसन नावड़ी चाली, ये बुक्स आपको लानी है। ठीक है, तो चलो अब हम देखते हैं लेसन नंबर 1 नावड़ी चाली। एक बार देड़को, पिल्लू, उंदर, कीड़ी अने भमरो बधा फरवा निकल्या। पिल्लू एटले मरघीनुं बच्चुं। फरता फरता बधा एक सरोवर पासे पहोंच्या। सरोवरनुं पाणी जोता ज देड़को तो खुश थई गयो। ते तो सरोवरनुं पाणी जोईने तरत शुं बोलवा लाग्यो, चालो तरीए, कहीने देड़को पाणीमां कूदी पड्यो। ए तो सरोवरमां तरवानी मजा लूटवा लाग्यो। तरवानी तो बहु मजा पड़े एवं कही बधाने सरोवरना पानी में आववा कह्यू। आ कोने कह्यू? देड़काए। पण देड़का सिवायना तेना जे मित्रों हता, पिल्लू, उंदर, कीड़ी अने भमरो, एमने तो पानी में तरता आवड़तू नहोतू। पिल्लू, उंदर, कीड़ी अने भमराए कह्यू। आ सांभळीने देड़को तो जोर जोरथी हसवा लाग्यो। केम? કેમ કે તે લોકોને તરતા આવડતું ન હતું, માટે દેડકો તો ખૂબ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, લો ભાઈ, આમને તો તરતા જ નથી આવડતું। પછી શું થયું? પિલ્લું, ઉંદર, કીડી અને ભમરાને ખૂબ જ ખોટું લાગ્યું, પણ તેઓ નિરાશ થયા નહીં। એમને શું વિચાર્યું? કે આપણને તરતા આવડતું નથી તો શું થયું? આપણે એક નાવડી બનાવીએ અને એ નાવડી વડે સરોવરની મજા લઈએ। આમ દેડકા સિવાયના બાકીના જે મિત્રો હતા તેમણે એક સરસ મજાની નાવડી બનાવવાનો વિચાર કર્યો। પણ નાવડી બનાવવા માટે આપણે અલગ અલગ વસ્તુની જરૂર તો પડે, તો શું કર્યું? પિલ્લું ગયું અને ઝડપથી એક પાંદડું લઈ આવ્યું, ઉંદર એક નાળિયેરની કાચલી લઈ આવ્યું, અને કીડી એક નાનકડી લાકડી લઈ આવ્યું, અને ભમરો ઉડતો ઉડતો ગયો અને તરત એક લાંબી મજાની દોરી લઈ આવ્યો। આમ નાવડી બનાવવાનો બધો સામાન આવી ગયો। તેઓ બધા કામમાં લાગી ગયા, શું બનાવવા માટે? નાવડી બનાવવા માટે। ઉંદરે દાંત વડે કાણું પાડીને કાચલીમાં લાકડી ભરાવી દીધી, કીડીએ લાકડી પર ચડીને દોરી બાંધી દીધી, પિલ્લુએ પાંદડું આપ્યું, ભમરાએ ઉંદરને મદદ કરી। આમ બધાએ ભેગા મળીને એક સરસ મજાની નાવડી તૈયાર કરી દીધી। ધીરે 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 નાવડી પાણી સુધી લાવીને સૌ એમાં બેસી ગયા, ને પછી તો તેમની નાવડી ચાલી નીકળી। સૌને નૌકા વિહારની મજા પડવા લાગી, તેમને તો ખૂબ મજા પડવા લાગી। દેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું તો તે દંગ જ રહી ગયો। કેમ? કારણ કે પિલ્લું, ઉંદર, કીડી અને ભમરો નાનકડી નાવડીમાં મોજથી વિહાર કરતા હતા, વિહાર કરો મતલબ ફરતા હતા। આ જોઈને દેડકો તેમની સુધી પહોંચવા માટે ખૂબ પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ તેમની સુધી પહોંચી શક્યો નહીં અને થાકી ગયો। એને એના હસવા પર પસ્તાવો થવા લાગ્યો, તેને ખૂબ મનમાં પસ્તાવો થવા લાગ્યો કે મેં ખોટું કર્યું। એને વિચાર્યું કે આ બધા લોકો પાસે પહોંચી જઈને અભિનંદન આપું, તેને પછી પોતાની જાત ઉપર પસ્તાવો થવા લાગ્યો। પરંતુ નાવડી તો સડસડાટ ચાલી હતી, તે નાવડી સુધી પહોંચી શકવાનો નહોતો। તેને થયું, સૌ સાથે મળીને કામ કરીએ તો તેમાં સફળતા મળે જ છે। આ લેસન ઉપરથી આપણને શું શીખ મળી? કે આપણે બધા સાથે મળીને કોઈ પણ કામ કરીએ તો તેમાં આપણને ખૂબ જ સફળતા મળે છે। ઓકે, આજે આપણે આ લેસન ફર્સ્ટ નાવડી ચાલી જોઈએ, ઠીક છે? હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં એની એક્સરસાઇઝ જોઈશું। ઓકે, થેન્ક યુ।